नमस्कार विद्यार्थी मित्र, हूँ विशाल वाडेल। आप सर्वे नु स्वागत छे आपनी પોતાની YouTube चैनल એટલે કે હુસેન કોચિંગ ક્લાસીસ માં। આજે આપણે મળ્યા છીએ શાની માટે, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 3 માહિતી નું નિયમન, એમાં સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 અને 2 માટે। બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ મસ્ત અને એકદમ ઈઝી સ્વાધ્યાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન રાખજો, આ સ્વાધ્યાય તમે ધ્યાનથી જોજો, બરાબર છે? ચાલો જોઈએ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 શું કહે છે। દાખલા નંબર 1 કે પ્રશ્ન 1 વાંચો। રકમ એક ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે, બરાબર છે? ચાલો કેટલા વિદ્યાર્થીઓ છે? 15 વિદ્યાર્થીઓ। તો એમાં કયા કયા ગુણ આપ્યા? જો 19 25 23 20 9 20 15 10 5 16 25 20 24 12 ને 20 તો ગુણ આપેલા છે। કામ શું કરવાનું છે જોઈ લઈએ આપણે, કે આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો। આ બંને સમાન છે એવું આપણે કહેવાનું છે, બરાબર? હોય તો હા પાડવાની, નહીતર ના પાડવાની। તો આપણે મેં શીખવાડેલું તમને વિદ્યાર્થી મિત્રો, યાદ હોય તો મધ્યસ્થ શોધવા માટે, મધ્યસ્થ શોધવો હોય તો આપેલી સંખ્યાઓને કા ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે, યાદ છે ને? તો ચાલો મધ્યસ્થ શોધવાનો છે એટલા માટે આપણે સૌપ્રથમ કામ કરીશું, આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીશું। આ સંખ્યાઓ આપી છે, શેની આપી છે? ગુણ વિશે માહિતી આપેલી છે, બરાબર છે? એટલે આપણે લખીશું કે આપેલા ગુણને, આપેલા ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવવું એટલે શું બાળકો? અરે સાહેબ, ચડતા ક્રમમાં ગોઠવવું એટલે અમને ખબર છે શું? નાનેથી લઈને મોટે સુધી જવું। તો આમાં જે સૌથી નાની સંખ્યા હોય તે ગોતવાની, બરાબર છે? પહેલા સૌપ્રથમ વી ફાઇન્ડ આઉટ સ્મોલેસ્ટ નંબર ફ્રોમ ધીસ, ઓકે? ચલો, તો સૌથી નાની સંખ્યા કઈ છે? 5। ચાલો લખીએ 5। ત્યારબાદ એના પછીની નાની, એનાથી થોડીક મોટી સંખ્યા, લો અહીંયા સાહેબ 9 એક છે, 9 થી કોઈ છે નહીં। તો તમારે એવું લાગે ને તો રાઉન્ડ કરતો જવાનું કે આ સંખ્યા આવી ગઈ છે। 5 પછી 9, 9 પછી થોડીક મોટી સંખ્યા 10, ચાલો લખીએ 10, 10 પછી મોટી અહીંયા દેખાઈ રહી છે 12, ચાલો 12, એના પછી મોટી રે મોટી 12, પછી 13 નથી, 14 નથી, 15, અહીંયા 15 છે, 15 પાછા કેટલી વાર છે જોઈ લેવાનું, વધારે ન હોવા જોઈએ, ચાલો 15 એક જ વાર છે। ત્યારબાદ એના પછીની મોટી 16, સાહેબ રાઉન્ડ શું કામ કરો? રાઉન્ડ કરવાનો મતલબ શું ખબર છે? એ સંખ્યા બીજી વાર ગણીએ નહીં આપણે, એકવાર ગણાઈ ગઈ એમ। ચલો 16, 16 પછી જોવો તો 17 નથી, 18 નથી, 19, 19 છે, ચાલો અહીંયા 19, ચલો 19। ત્યારબાદ, ત્યારબાદ 20, 20 એક વાર, 20 બે વાર, 20 ત્રણ વાર, 20 ચાર વાર। તો ચાર વાર 20 છે, ચારે ચાર 20 પર રાઉન્ડ કરી દેવાના, 1 2 3 4, ચાલો ચારે ચાર 20 પર રાઉન્ડ કરીને અહીંયા ચાર વાર લખવાનું બાળકો એક સાથે, ચાલો 1 2 3 ને 4, ચાર ચાર વાર લખાઈ ગયો। હવે જોઈશું નેક્સ્ટ, તો 20 થી મોટી સંખ્યા કઈ છે? સે 20 થી મોટી તો 23 આવે છે આગળ, ચાલો તો 23, એનાથી મોટી કોઈ આવે છે? હવે સાહેબ 24 છે, ચાલો, અને એ સિવાય હવે જો વધી ખાલી 2 25 વધી, અને એનાથી મોટું કઈ છે ને, એટલે બંને 25 હવે અહીંયા લખી દઈએ, ચાલો 25 25। સાહેબ આ સાચું થયું ખોટું અમારે ગણવું હોય તો? તમારે જે સંખ્યા આપી કેટલી આપી? 15 આપી, અહીંયા ગણીને જોઈ લેવાની 15 થાય છે, જીજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15, થઈ ગઈ 15? હા, તો આપણો જવાબ હવે આવવાની તૈયારીમાં જ છે। ચાલો, તો પહેલું શું કીધું આપણને? બહુલક શોધો। તો આપણે બહુલક જોઈએ, તો બહુલક માટે આપણી પાસે પહેલો નિયમ શું છે ખબર છે ને બાળકો? હા સાહેબ, સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક, કેટલી વખત? સૌથી વધુ વખત। આ જે માહિતી છે એમાં સૌથી વધુ વખત, તમે ઘણી વખત એવો શબ્દ પણ સાંભળશો
કે સૌથી વધુ પુનરાવર્તન થતું, આ બંને એક જ છે બરાબર, સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કહો કે સૌથી વધુ પુનરાવર્તન થતો પ્રાપ્તાંક કહો, તો આપણે એ લખીએ કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક બરાબર સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક બરાબર. જોવો તો અહીંયા 5, 9, 10 સૌથી વધુ વખત શું આવે છે? 20 આવે છે. શું આવે છે? 20. કેટલી વાર? 4 વાર. અહીંયા લખો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક બરાબર 20. તો આપણો માહિતીનો બહુલક શું મળે? તો 20 જ મળે. તેથી બહુલક, બહુલક એટલે કે બહુ સારા લક એવું નહીં હો, બહુલક એટલે કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક આપણી માટે શું છે? 20 છે. એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? 20. ચાલો નેક્સ્ટ. હવે આપણી પાસે સરસ મજાની વાત છે, શેની? મધ્યસ્થ. તો મધ્યસ્થ માટે શું છે કે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. કે આવતો? બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. છે બટલે શું? માહિતીને તમે ચડતા ક્રમમાં ગોઠવી દીધી ને બાળકો, હે વાલા વિદ્યાર્થીઓ, તો ચડતા ક્રમમાં ગોઠવી દીધી ત્યારબાદ એકદમ વચ્ચે આવતો હોય એવો પ્રાપ્તાંક કયો છે એ જોવાનું, બરાબર છે? પણ એ તમને એકદમ શોર્ટકટ શીખવાડું. તમે આનામાં ઘણા સૂત્ર દ્વારા પણ ગણો છો, પણ સૂત્ર કરતા પણ શોર્ટકટ છે આ વસ્તુ. કુલ સંખ્યા આપી હોય ને, કુલ સંખ્યા કેટલી? 15 આપી. અહીંયા આપણને કેટલી આપી? 15. તો 15 માંથી એક બાદ કરી દેવાનો. પહેલા 15 માં શું બાદ કરી દેવાનું? એક. કેટલા આવે? 14. એ 14 ના કરવાના અડધા. 14 ના શું કરવાના? અડધા. 14 ના અડધા તો 7. 7 આવ્યા. તો હવે જોવો એ 7 નું શું કરવાનું? કઈથી ગણવાનું શરૂ કરવાનું? 1, 2, 3, 4, 5, 6, 7. એ 7 ને ભૂલી જવાના. એના પછીનો જે આવે ને જવાબ, એના પછીનો જે આવે જવાબ. સાહેબ તમે બરાબર વચ્ચે કીધું, મતલબ જો આ બાજુ 7 જણા નીકળી ગયા ને, અહીંયા 7 નીકળી જશે. જોઈ લો, 1, 2, 3, 4, 5, 6, 7. તો બે બાજુ 7-7 વહી ગયા, તો વચ્ચે વધ્યો 8મો હતો. તો આ બાજુ મતલબ કે જમણી બાજુથી તમે ગણવાની શરૂઆત કરશો તો પણ 8મો આવશે, ડાબી બાજુ ગણવાની શરૂઆત કરશો તો પણ કેટલામો આવશે? 8મો આવશે. ગણી લો, ગણી લીધા. ચાલો, તો બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક બરાબર કેટલા થશે? 20. તો માહિતીનો મધ્યસ્થ શું મળશે? તેથી મધ્યસ્થ બરાબર કેટલા? 20. તો શું કીધું? શું આ બંને સમાન છે? હા સાહેબ, મધ્યસ્થ અને બહુલક બંને સમાન, કેમ કે બંને કેટલા કેટલા એવા? 20-20 આવેલા છે. હા, બંને કેવા છે? બંને સમાન છે. ચાલો, ક્લિયર? આટલું જ આવશે આ દાખલા, બરાબર. ચાલો જઈએ આપણે નેક્સ્ટ દાખલો. અરે વાહ, તમારા માટે આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન, મસ્ત મજાની. ડાઉનલોડ કરો એપ્લિકેશન અને મેળવો નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ, જેવા કે સમજૂતી હોય, સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોતે, ગાલા સ્વાધ્યાયપોતે, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. તો આવા લાભો મેળવી શકો છો, તો ડાઉનલોડ કરજો, તમે તમારા મિત્રો બધાને ડાઉનલોડ કરાવજો. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 2. મસ્તીની દાખલી છે કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15. તો શું કહે છે કે આ માહિતીના સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે, તો આપણે હોય તો હા પાડવાની, નહીતર ના પાડવાની, બરાબર છે? ચાલો, આ માહિતીમાં આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે? જોવે, સરાસરી શોધવી, બહુલકે શોધી, મધ્યસ્થ, ત્રણેય શોધવાનું છે. પરંતુ મધ્યસ્થ શોધવા માટે આપણે માહિતીને ફરજિયાતપણે ભૂલ્યા વગર મગજના તાર ખોલીને યાદ રાખવાનું કે માહિતીને મધ્યસ્થ શોધવા માટે ચડતા ક્રમમાં ગોઠવવી પડે, ગોઠવવી પડે, ગોઠવવી પડે. એ તમે હવન કરી નાખવાનો કે મધ્યસ્થ આવે ત્યારે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી જોઈએ. સ્વાહા. મધ્યસ્થ પૂછાય પરીક્ષામાં ત્યારે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી જોઈએ. સ્વાહા. તો આવું યાદ રાખજો, બરાબર છે? ચાલો જોઈએ તો શું કહે છે આપણને કે આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા.
એટલે આ તો લખવાનું કે ખેલાડીઓના રનને ખેલાડીઓના રનને ચડતા ક્રમમાં ગઠ ગઠ ગઠવતા ચડતા ક્રમમાં ગઠવતા મજા રે આવે છે. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે લાસ્ટ ટાઈમ કરેલું તે જ આપણે ફરીથી રિપીટ મારીશું. શું લખો? રાઉન્ડ કરો, લખો રાઉન્ડ કરો. ચાલો સૌથી નાની સંખ્યા કોણ છે રે? ચાલો છ છે, સૌથી નાની છ. ચાલો એના પછી 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 આઠ. ચાલો આઠ, એના પછી દસ બે વાર, દસ બે વાર. ચાલો નેક્સ્ટ, એના પછી મોટા પંદર, એક બે ત્રણ વાર પંદર. ચાલો લખો ત્રણ વાર પંદર. નેક્સ્ટ શું આપેલું છે? ત્યારબાદ આપેલા છે એક્ઝેટ, એનાથી મોટા પચાસ, એનાથી મોટા એસી, એનાથી મોટા સો અને એનાથી મોટા એકસો વીસ. દેખાય અહીંયા સો અને પછી એકસો વીસ. બસ જો દર વખતે પછી બધા એમ રાઉન્ડ નહીં કરો ને છેલ્લે ખબર પડી જાય કે હવે આપણી આપણા ફંડા ક્લિયર થઈ ગયા છે અને સીધી ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ છે તો પછી રાઉન્ડ નહીં કરો, નહીં પેન્સિલથી કરવાનું, ભૂસી નાખવાનો પરીક્ષામાં. એટલું ધ્યાન રાખજો. ચાલો તો આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધી. હવે આપણો પહેલો જ મુદ્દો શું છે? સરાસરી. તો સરાસરી શું કહેવા માંગે છે? તો લખો ચાલો સરાસરી. સરાસરી શેની છે? આપણે આ રનની સરાસરી છે. શેની છે? રનની. તો રનની સરાસરી બરાબર આપણે એક બ્રહ્માસ્ત્ર સૂત્ર યાદ આવે ને, બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. યાદ રાખજો બાળકો, બહુ જ કામનું છે આ. જો ચાલો બધા અવલોકનોનો રસવાળો કર્ણ કોચી સાહેબ, રસવાળો નો આવે સરવાળો, એટલે આપણે સરવાળો રસવાળો, રસવાળો નહીં કહેવાનું, શું કહેવાનું? સરવાળો કહેવાનું. ચાલો તો લખીએ છ પ્લસ અમ આઠ પ્લસ અમ દસ પ્લસ અમ દસ પ્લસ અમ પંદર પ્લસ અમ પંદર પ્લસ અમ પંદર પ્લસ અમ પચાસ પ્લસ અમ અસી પ્લસ અમ સો પ્લસ અમ એકસો વીસ. છેદમે છેદમે કા આવી ગયા બાળકો? સાહેબ ગણી લેવી, ગણવાનું ન હોય એમાં. અહીંયા આપ્યું છે જોવો, અગિયાર ખેલાડી એ છેદમાં એટલા જ મૂકી દેવાનું, અગિયાર આ ગણી લેવાનું ઉપર. એ આપણે અગિયાર લખ્યા છે ને એમાં કઈ ભૂલ નથી કરી. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. સર અમને તો અગિયાર એ લીખે હુએ બરાબર હે, અમને અગિયાર લીખે હુએ કમ્પ્લીટ હે અમારા. ચાલો અબ હમ આગે કી ઓર જાતે હુએ, દાખલા કો આગે બઢાતે. ચાલો શું કરીએ? એકસો વીસ, એકસો વીસ. જો આપણે ગણતરી ઊંધેથી શરૂ કરીએ છીએ, ધ્યાન રાખજો. એકસો વીસમાં સો ઉમેરીએ તો બસો વીસ, બસો વીસમાં એસી ઉમેરીએ તો ત્રણસો, ત્રણસો માં પચાસ ઉમેરીએ એટલે ત્રણસો પચાસ. હવે ત્રણસો પચાસ પછી ખાસ ધ્યાન રાખવાનું, પંદર ને પંદર કેટલા થાય? ત્રીસ. તો ત્રણસો પચાસ માં ત્રીસ ઉમેરો, ત્રણસો પચાસ માં ત્રીસ ઉમેરો એટલે ત્રણસો એસી. હવે ત્રણસો એસી માં જો એક કામ કરાય, આ પંદર ને ઘડીક હું રહેવા દઉં છું, આ બે દસ દસ વીસ ઉમેરી દઉં, ત્રણસો એસી માં વીસ ઉમેરાઈ જાય. ત્રણસો એસી માં વીસ એટલે ચારસો પૂરા, આઠ ને છ ચૌદ, અને આ પંદર બાકી હતા, બાકી હતા ને, તો પંદર ને ચૌદ ઓગણત્રીસ. તો ચારસો માં ઓગણત્રીસ ઉમેરો એટલે ચારસો ઓગણત્રીસ, ચારસો ઓગણત્રીસ ના છેદમાં અગિયાર. સાહેબ કોઈ દિવસ કેલસી ની જરૂર ન પડે ને કાંઈ ન પડે, તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો, તમારી સ્પીડ હોવી જોઈએ અને આ રીતે ખબર હોવી જોઈએ કે સરવાળો કેમ થાય છે. નાની નાની સંખ્યાના સરવાળા કરતા શીખી જવાનું ફટાફટ. અને જો બધા એમ કે વૈદિક મેથ્સ વૈદિક મેથ્સ વૈદિક મેથ્સમાં એક સિમ્પલ જ વસ્તુ હોય બાળકો, કે એ લોકો શું કરે કે સો ના અંક ના સરવાળા કરી નાખે, પછી દશક ના અંક ના, પછી એકમ ના અંક ના, અને બધાને ભેગું કરી દે મસ્ત મજાનું, એ તમારું વૈદિક મેથ્સ કહેવાય. આવું ઈઝી મેથ્સ હોય. ચાલો એ આપણે અહીંયા શીખી ગયા છીએ. ચાલો તો ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર, તો આ ભાગાકારે આપણને સિમ્પલી રીતે આવડવો જોઈએ. તો શું થાય સાહેબ? જો ને જો જો, અગિયાર તેરી તેત્રીસ, અગિયાર તેરી તેત્રીસ, કારણ કે અગિયાર ચોક ચુમ્માલીસ જાય, બેતાલીસ થી વધી જાય એટલે અગિયાર તેરી તેત્રીસ. તો બેતાલીસ માંથી તેત્રીસ જાય એટલે વધે કેટલા? નવ. તો એ અહીંયા નવ વધ્યા ને ઉપરથી ઉતરવાના છે નવ,
બરાબર છે. ચાલો લેવું ધ્યાન રાખજો, ભૂલ ન થાય. તો આ માહિતી ને આપણને રસાકસી મળી ગઈ કે નહીં? રસાકસી ને સરાસરી શું મળી? સરાસરી કેટલી મળી? 39 રન મળી ગયેલી છે. ચલો હબ હમ બહુલક કો ઢૂંઢતે હુએ, બહુલક માટે અમારી પાસે કા સૂત્ર હે? સાહેબ સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક, એટલે અમને મળી જાય છે બહુલક. તો જુઓ તો આ માહિતીમાં સૌથી વધુ વખત કોણ આવે છે સાહેબ? 10, એટલે ભાઈ 10 બે વાર છે, પણ 15 એક બે ને 3 વાર છે. તો આપણે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કયો થાય? 15. એને હવે આપણે લખી નાખીએ અંદર. ચાલો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક, વધુ વખત આવતો પ્રાપ્તાંક બરાબર કેટલા હતા? 15. તેથી બહુલક બરાબર શું આવે વાલા વિદ્યાર્થીઓ? સાહેબ આવે 15. તો ચાલો ખાલી 15 ન લખતા શું લખજો પાછળ? 15 રન લખજો, 15 રન લખજો. આ એક ધ્યાન રાખજો, બરાબર છે. પાછળ એકમમ લખંતી, જો પરીક્ષામાં એકમમ નહીં લખંતી તો માર્ક્સ કપાઈ જાવંતી, બાદ મેં ફરિયાદ નહીં કરંતી. ચાલો એના સિવાય આપણને મધ્યસ્થ શોધવાનું કહ્યું છે, તો મધ્યસ્થ માટેનું સૂત્ર શું છે? બરાબર વશમાં આવતો, અરે એવું નહીં, બરાબર વચ્ચે આવતો. બરાબર શું છે? વચ્ચે આવતો પ્રાપ્તાંક બરાબર. તો બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક, એટલે જોવો તો માહિતીમાં કેટલી આપી છે સંખ્યા? સાહેબ માહિતીમાં 11 સંખ્યા આપી છે, 11. તો આપણે 11 માંથી એક ઓછો કરો 10, 10 ના અડધા 5, 5 ને જવા દો 6 નંબરનો જવાબ. ચાલો તો 1, 2, 3, 4, 5 ગયા, 6 નંબર પર કોણ આવે છે? 15. તો તમે બે બાજુથી ગણી શકો, અહીંથી 1, 2, 3, 4, 5 ને 6, તો 6 નંબર પર આવે છે 15. તો બંનેથી વચ્ચે આવતો પ્રાપ્તાંક શું આવશે? 15. 15 એક વંડર ઘડી આવી અંદર, એવું ને એવો. ચાલો શું આવશે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક? 15, એટલે મધ્યસ્થ બરાબર 15 રન. ચાલો ક્લિયર છે, આ બંને થઈ ગયા આપણા જવાબ. સાહેબ હજી કંઈક બાકી લાગે, બાકી છે વાંચો વાંચો વાંચો, રકમ ભૂલી ન જાઓ. શું છે? આ ત્રણેય સમાન છે. જો ભાઈ સરાસરી 39 રન આવી છે, એ સિવાય શું આવ્યું છે અહીંયા જોજો? બહુલક 15 રન આવેલો છે, મધ્યસ્થ પણ 15 રન આવેલો છે. તો ત્રણેય 3 સમાન નથી. ના, અહીં ત્રણેય સમાન નથી લખવાનું, ત્રણેય સમાન નથી. ત્રણેય મતલબ સરાસરી, મધ્યસ્થ અને બહુલક. પરંતુ, અરે વાલા બાળકો, પરંતુ શું સમાન છે સાહેબ? પરંતુ મધ્યસ્થ અને બહુલક કેવા છે? સમાન છે. ચાલો ક્લિયર થાય છે, મધ્યસ્થ અને બહુલક કેવા છે? સમાન છે. ક્લિયર? તો આવું લખવાનું છે બરાબર. જઈએ નેક્સ્ટ. અરે પતી ગયું, અહીંયા વિડીયો પૂરો થાય છે. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી આનું રિવિઝન કરો. જય હિન્દ, જય ભારત.